આ અંગે લઘુ ઉદ્યોગ મોરબીના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ કાસુંદરાએ જણાવ્યું હતું કે આ સેમિનારમાં રાજ્ય સરકારના ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ વિભાગના નિષ્ણાંતો ઉપસ્થિત રહી ઔદ્યોગિક નીતિ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગકારો અને નવા ઉદ્યોગ સાહસિકોને ગુજરાતની લોજિસ્ટિક પોલિસી સાથે માહિતગાર કરવાનો હતો, જેમાં પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓને પ્રોડક્ટની કોસ્ટ કઈ રીતે નીચે લાવી શકાય તેના નાના ઉદ્યોગોને પણ બેનિફિટ મળશે. આ સાથે સમયના અભાવના કારણે ઓછા ઉદ્યોગકારોને ઉપસ્થિત રહ્યા હોવાનું પણ સુરેશભાઈ કાસુંદરાએ જણાવ્યું હતું. આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કેવી મોરી અને લઘુ ઉદ્યોગ ભારતીના ગુજરાત પ્રાંત કારોબારી મેમ્બર ભીમજીભાઈ ભલોડિયા, વર્લ્ડ ટાઇલ સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા, લઘુ ઉદ્યોગ ભારતીમાંથી લલિતભાઈ ભાલોડિયા, હર્ષુભાઈ ભૂત અને મોરબીના ઉદ્યોગ સાહસિકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારનો ઉદ્દેશ આમ તો ઉદ્યોગકારો અને સાથે સાથે નવા ઉદ્યોગ સાહસિકો જે આપણે તૈયાર કરવાના છે એવા પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થી મિત્રો બંનેની સમજણ માટે કે ગુજરાત સરકારની જે લોજિસ્ટિક પોલિસી છે એ આગામી દિવસોમાં આ લોજિસ્ટિક પોલિસીનો લાભ લઈને લોજિસ્ટિક વધુના વધુ સરળ બને અને માલની જે આવાજાહી છે એ વધુ પ્રમાણની અંદર સસ્તી કરી શકાય, જેના દ્વારા આપણી જે પ્રોડક્ટની કોસ્ટ છે એ પ્રોડક્ટ કોસ્ટ નીચી લાવી શકાય, એના માટે જે ગુજરાત સરકારની પોલિસી છે એ વિદ્યાર્થીઓ પોલિટેકનિકના તથા ઉદ્યોગ સાહસિકો છે એ બંને માટે સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિ મોટવાણીનો રિપોર્ટ, મોરબી.